સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો યુટ્યુબ એપ પર, જેનાથી તમે હંમેશા અપડેટેડ રહો સૌરાષ્ટ્રની રસધારા ચેનલ સાથે. ગયા તારું શરીર મને આપી દીધું, અને ગયા એ પોતાનું શરીર આપી દીધું, પણ છેલ્લે ભગવાનથી રહેવાનું નહીં ને, ભગવાને આશીર્વાદ આપ્યા કે તારા વક્ષસ્થલ, તારી છાતી ઉપર કોઈ પિંડ મૂકશે ને તો એની મુક્તિ થશે. એ ગયામાં શ્રાદ્ધ કરવા જાય ને, એ ગયાની છાતી છે. આજે જે પણ એના ઉપર પિંડ મૂકે ને, એની મુક્તિ થઈ જાય છે. તો આ ગયામાં એને શ્રાદ્ધ કર્યું, અને એક દિવસ ફરતા ફરતા ગોકર્ણ મહારાજ જેવો સંત એના પોતાના ગામમાં આવ્યો, ને પોતાના ગામમાં કોઈના ઘરે નહીં, પોતાના ઘરનો દરવાજો ખોલી અને ફળિયામાં ખાટલો રાખીને સૂતા. ક્યાં ખાટલો રાખ્યો? જ્યાં વેશ્યાઓ એ આ ધંધુકારીને મારી ખાડો ગાડીને જ્યાં ડાયટો હતો ને, ત્યાં જ એને ખાટલો રાખ્યો. રાત્રે બરાબર સૂતા હતા ને, એ 12:00 વાગે એની સામે એક મોટો બધો તાપનો ભડકો આવી ગયો, ને જોયું કે ઓહો, અડધી રાતે આ તાપ, એ સમયમાં વરુ બની ગયો તાપ, એમાંથી હાથી બની ગયો, એમાંથી પાડો બની ગયો, ક્યારેક ઇન્દ્ર જેવો દેવતા લાગે, ક્યારેક અગ્નિ લાગે. કહ્યું કે આ કોઈ પ્રેત આત્મા લાગે. આપણે પ્રેતમાં માનતા નથી, બાકી અમેરિકા નામની કેલિફોર્નિયામાં યુનિવર્સિટી છે, એને પ્રેત ઉપર રિસર્ચ કર્યું છે, થીસિસ સાહેબ PhD લખાણા પ્રેત ઉપર. ને આપણે હાથમાં જલ લઈ અને જેવું પાણી છાંટ્યું ને, ત્યાં તો એ એક મનુષ્યના રૂપમાં હાજર થઈ ગયો. રુરુદોહી ઉચ્ચૈહી પુનઃ પુનઃ, રુરુદોહ ઉચ્ચૈહી પુનઃ પુનઃ, ફરી ફરી ઊંચે ઊંચેથી રડવા માંડ્યો. એ બોલી શકે એમ નહોતો, એટલે ફરી હાથમાં જલ લઈ ગાયત્રી મંત્ર બોલીને જેવું પાણી છાંટ્યું ને, ત્યાં તો એ રડતા રડતા બોલ્યું કે ભાઈ તું કોણ છે? કહ્યું, અહમ ભ્રાતા ત્વદીયોસ્મિ ધુંધુકારી કિનામતઃ સ્વકીયેનેવ દોષેન બ્રહ્મત્વં નાશિતં મયા. કહ્યું કે અહમ ભ્રાતા ત્વદીયોસ્મિ, હું તારો ભાઈ છું, હું ધુંધુકારી છું. તો કે ભાઈ તારી હાલત આમ કેમ થઈ, તું પ્રેત કેમ બન્યો? કહ્યું કે સ્વકીયેવ નેવ દોષેણ, મારો પોતાના દોષના કારણે હું આવો બન્યો છું. મે બ્રહ્મત્વમ નાશિતમ મયા, બ્રાહ્મણ તરીકેનું મે કાર્ય નથી કર્યું. હું હતો બ્રાહ્મણ, પણ મે કામ એવા કર્યા ને, મે કોઈના દીકરાઓ કૂવામાં પધરાવી દીધા, આંધળા માણસ પ્રાણીઓ રાખી શિકારો કર્યા, માંસ ખાધા, દારૂ પીધો, જુગાર રેમો, અને હું ભાઈ સૌથી મોટું વેશ્યાઓની સાથે રહ્યો, એટલે બ્રાહ્મણનું કર્મનો મેં નાશ કર્યો. હવે તો મને તમે એ બતાવો, મારી ભાઈ મુક્તિ કરાવો. કહ્યું, તારી મુક્તિ ન થઈ? મેં દરેક તીર્થમાં તારા શ્રાદ્ધ કર્યા છે, મેં ગયાજીમાં તારું શ્રાદ્ધ કર્યું છે. તો કે આવા 100 શ્રાદ્ધો કરશો ને તો એ મારી મુક્તિ નહીં થાય. ભ્રાતા મામ આશુ મોચય, મને જલ્દી મુક્ત કર, હવે તો હું ફક્ત વાયુ માત્રથી જીવું છું, હવે તું મને મુક્ત કર. અને એ સમયે કહ્યું કે ભલે, હું કાલે વિદ્વાનોને પૂછીને તમને જણાવીશ. અને સવારમાં વિદ્વાનોને પૂછ્યું કે ભાઈ ગયા શ્રાદ્ધ કર્યું, બધા તીર્થોમાં શ્રાદ્ધ કર્યા, પણ મને ક્યાંય જવાબ મળ્યો નહીં, મને આનો જવાબ આપશો? મારા ભાઈની મુક્તિ કેવી રીતે? જે પાપીમાં પાપી આવો માણસ હતો, એની મુક્તિ માટે કોઈ સાધન? વિદ્વાનોએ પુસ્તકો ખોલ્યા, ગ્રંથો ખોલ્યા, કાંઈ મળ્યું નહીં. ત્યારે કહ્યું કે ભાઈ આમાં કંઈ બીજો જવાબ છે નહીં, પણ હવે તો તમે કોઈ ઉપાસના કરો કોઈ દેવની, ને દેવ પ્રસન્ન થાય તો તમને જણાવે. ને આણે ઉપાસના કરી સૂર્ય નારાયણની. સૂર્ય નારાયણ નામ, સૂર્ય નારાયણ, સૂર્ય નારાયણ નામ, સૂર્ય નારાયણ નામ, સૂર્ય નારાયણ નામ, સૂર્ય નારાયણ, સૂર્ય નારાયણ નામ, સૂર્ય નારાયણ. પૂરા આવો ને મારા નાથ, સૂર્ય નારાયણ, પૂરા આવો ને મારા નાથ, સૂર્ય નારાયણ. આમાં કેટલા લોકો સૂર્યને લોટો ચડાવે છે? સૂર્યનો ખોરાક છે ને
ઈ પાણીનો લોટો છે. કમસે કમ તમારે એક તાંબાનું પાત્ર નીચે રાખવું જોઈએ, હાથમાં તાંબાનો લોટો રાખવો જોઈએ અને તાંબાનો લોટો સૂર્યનારાયણને એક ચડાવવો જોઈએ. પેલા તો બેનો જેને ઘરે દીકરાઓ ન હોય ને એ રાંદલમાનું સ્થાપન કરે અને રાંદલમાના ઘરવાળા છે ને સૂર્યનારાયણ એ સૂર્યનું વ્રત કરે, ઉગતા સૂર્યને લાલ ચોખાથી વધાવે, એક મહિનો સુધી વ્રત કરે ને એને ઘરે પુત્ર થાય એવું વ્રત આવતું. બેનો આવું વ્રત કરતા સૂર્યનારાયણનું. ને આજે તમે એમ વિચારો કે એમાં લોટો ચડાવવાની શું જરૂરિયાત છે, હું વૈજ્ઞાનિક રીતે સાબિત કરી દઉં સૂર્યનારાયણજીને શા માટે લોટો ચડાવવું. જટકામાંથી જેટલા લોકો મસ્કત, દુબઈ જેવા દેશોમાં ગયા હોય જ્યાં દરિયો છે, એને ખબર છે કે જેટલા દેશના લોકોએ અહીં આપણી બાજુમાં ઇન્ડિયન રેયોન ફેક્ટરી છે એ ડિસ્ટિલ્ડ વોટર પ્લાન્ટ નથી કરી શકતી. સમજો ને તમે કે ડિસ્ટિલ્ડ વોટર પ્લાન્ટ એટલે શું થાય, ખારા પાણીને મીઠું પાણી કરવાની પ્રક્રિયા જે પ્લાન્ટમાં કરવામાં આવે એને કહેવાય ડિસ્ટિલ્ડ વોટર પ્લાન્ટ. એમાં અબજો રૂપિયાની વીજળી ખર્ચાઈ, અબજો રૂપિયાની ખારા પાણીને મીઠું પાણી કરવાની. તમને સામાન્ય સમજાવું, તમે પાણીની બોટલ લ્યો ને તો 20 રૂપિયાની આવે, એ તો મીઠું જ પાણી છે. મીઠા પાણીને શુદ્ધ કરીને આપે તો એક બોટલના 1 લિટરના 20 રૂપિયા હોય તો ખારા પાણી મીઠા કરવામાં કેટલો ખર્ચ થતો હશે. જેને કહેવાય ડિસ્ટ્રિક્ટ વોટર પ્લાન્ટ વિદેશોમાં બંધ થવામાં આવ્યા છે, ખર્ચો નથી પહોંચાતો. પણ આ સૂર્ય કેવા છે, ખાલી 1 લિટર નહીં, 2 લિટર નહીં, અબજો ઘન એકર પાણી સમુદ્રમાંથી ખારું પાણી સૂર્ય શોષણ કરે છે. 10 ફૂટ નહીં, 20 ફૂટ નહીં, 200 ફૂટ નહીં, 1000 ફૂટ ઊંચું લઈ જાય છે ખારા પાણીને વરાળ રૂપે સૂર્ય. અને એ ખારા પાણીને મીઠું પાણી કરી 1000 ફૂટ ઊંચું લઈ અને ભગવાન સૂર્યનારાયણ પછી મીઠું પાણી વરસાવે છે. એક ખાલી ફેક્ટરી કરીએ તો એટલો ખર્ચો આવે, વિના ફેક્ટરી આવું કરે છે. આને કેવું ન જોઈએ, આવું કાર્ય કરનારને ભગવાન ન માનવા જોઈએ? ક્યુંકે સૂરજ પ્રત્યક્ષ દેવ હૈ ઈ લોક પૂજે પાષાણ, ઈશ્વર કહે ઉમા સુણો મોટી મેગા ફેક્ટરી જેને ડિસ્ટ્રિક્ટ વોટર પ્લાન્ટ કહેવાય એટલે સૂર્યનારાયણ, એને એક લોટો નો ચડાવી શકીએ. અને એના પણ વૈજ્ઞાનિક કારણો, તાંબુ છે ને એ પોતાની શક્તિને એના વેવ્સ ને મોકલે તાંબુ, એટલે સૂર્યને તમે પાણીનો લોટો ચડાવો ને એ પાણીના લોટાની ધાર તાંબામાં પડે એટલે શક્તિ પાછી પરિવર્તિત થાય સૂર્યના કિરણોની, એ પાણીમાં આવે ને તાંબુ તમારા હાથમાં આવે, તમારા હાથમાં એ શક્તિ આવે, સૂર્યના કિરણોનો સીધો પ્રકાશ તમારા હાથમાં આવે. આયુર્વેદ પ્રમાણે તમારા બાળકો બહુ બીમાર પડતા હોય ને તો સવારમાં પોરમાં એને ઉઘાડા ડીલે સૂર્યની નીચે બેસાડો, જેના કિરણો આછા આછા હોય ને જ્યારે સૂર્ય ઉદિત થાય ત્યારે તમારા બાળકને ખુલ્લા શરીરે બેસાડો સૂર્ય ઉદિત થતો એની સામે, એટલે સામાન્ય બીમારી આવે જ નહીં. વિટામિન ડી સૂર્યમાંથી મળે છે, આને ભગવાન ન કહેવાય. એટલે તાલી સાથે સૂર્ય નારાયણ નામ, સૂર્ય નારાયણ, સૂર્ય નારાયણ નામ, સૂર્ય નારાયણ, પૂરા આવો ને મારા નાથ, સૂર્ય નારાયણ ઉરાયાવો ને મારા, સૂર્ય નારાયણ. એ સૂર્ય દેવ તમારી જય જય હો, સૂર્ય દેવ તમારી જય જય હો, એ સૂર્ય દેવ તમારી જય જય હો, સૂર્ય દેવ તમારી જય જય હો, પૂરા આવો ને મારા નાથ, સૂર્ય નારાયણ ઉરાયાવો ને મારા. અરે ભલે ઉગ્યા ભાણ ભાણ તિહોરા લઉં ભામણા, પછી મરણ જીવન લગમાણ રાખો કશ્યપ રાવુત તણા,
સૂર્ય નારાયણ નામ સૂર્ય નારાયણ સૂર્ય નારાયણ નામ સૂર્ય નારાયણ સૂર્ય ની ઉપાસના કરતા કરતા અર્ઘ્ય આપતા આપતા ફક્ત પ્રાર્થના એટલી જ કરી કે હે પરમાત્મા, મે જીવનભર તારી ત્રિકાળ સંધ્યા કરી હોય, મે તને જો લોટો ચડાવ્યો હોય, મે તને શક્તિ આપવા માટે જે જલ દાન કર્યું હોય, તો સૂર્ય નારાયણ મને આનો ઉપાય આપ. અને ભગવાન સૂર્યનારાયણ પોતે બોલ્યા છે, આદિત્યં ભાસ્કરં ભાનુ રવિ સૂર્ય દિવાકર શરણાવ સ્મરે નિત્યં. સૂર્યનારાયણ નામ સૂર્યનારાયણ સૂર્યનારાયણ નામ સૂર્યનારાયણ સૂર્યનારાયણ નામ સૂર્યનારાયણ. હું એમનામ અમારા વિસ્તારના વખાણ નતો કરતો, આ અમારો વિસ્તાર. અમરેલીમાં કોઈ તાલી જ નતા પાડતા. સૂર્યનારાયણ ઉરાયાઓ ને મારા ના, સૂર્યનારાયણ સૂર્ય દેવ તમારી જય જય હો, 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 ઉરા આવો ને મારા નાથ સૂર્ય નારાયણ, ઉરા આવો ને મારા નાથ સૂર્ય નારાયણ. બોલા શ્રીમદ ભાગવતાન મુક્તિ સપ્તાહમ વાચનમ ગુરુ. સૂર્ય બોલ્યા કે મુક્તિ માટે શ્રીમદ ભાગવતાન મુક્તિ, ભાગવત થી જ મુક્તિ છે. સપ્તાહમ વાચનમ કરું, સપ્તાહનું આયોજન કરો. તમને કોઈ પૂછે ને કે ભાઈ પિતૃઓનો મોક્ષ થઈ જાય એ ક્યાં લેખું છે ભાગવત કરવાથી, તો કહેજો મહાત્મ્યમાં છે. સૂર્યનારાયણ પોતે બોલ્યા. કોઈ ભેલો ભેલો માણસ બોલ્યો હોય ને તો સમજ્યા સૂર્યનારાયણ પોતે બોલ્યા છે. અને આમણે કથાની શરૂઆત કરી વૈષ્ણવમ બ્રાહ્મણમ મુખ્યમ. એક વૈષ્ણવ બ્રાહ્મણને મુખ્ય બનાવી, કારણ કે કથામાં એક મુખ્ય શ્રોતા હોવો જ જોઈએ, જે હલે જ નહીં સામે બેઠો જ રહી, એક મુખ્ય શ્રોતા હોવો જોઈએ. પણ મને આનંદ છે અહીં તો આખું આછીદરા ગામ મુખ્ય શ્રોતા છે. ક્યાંક મુખ્ય શ્રોતાઓ મળતા ન હોય પણ અહીંયા આખું ગામ છે. પણ મને એ ખબર છે પુરુષો તો કદાચ આડાઅવળા થાય પણ ગોપી મંડળ ન થાય, એ પાકું છે. અને ગોપીઓની સંખ્યા જ વધારે હોય. હવે તો આમાંથી કોણ કેટલું તપ કરે છે એ ખબર પડે, કારણ કે અત્યારે ચૈત્ર મહિનામાં ખબર પડી જશે કોનું કેટલું તપ છે. ચૈત્ર માસમાં ખ્યાલ આવશે, કારણ કે ધમીકાર તડકા પડતા હોય ને 12:15 સુધીનો ટાઈમ છે. તો આ 12:15 સુધીમાં કોણ સાચા હીરા છે ને કોણ સાચા કાચ છે એ ખબર પડી જશે. એમને એક કોઈ ગામ હતું, રાધે રાધે ગોવિંદ ગોવિંદ, રાધે 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 ગોવિંદ ગોવિંદ, રાધે 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 ગોવિંદ ગોવિંદ, રાધે 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 ગોવિંદ ગોવિંદ, રાધે ગોવિંદ રાધે ગોપાલ રાધે,
गोविंद राधे गोपाल राधे गोविंद राधे गोपाल राधे गोविंद राधे गोपाल राधे 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 गोविंद गोविंद राधे 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 गोविंद गोविंद राधे। एक मोटो मणि नो જાણકાર માણસ એક ગામમાં આવ્યો, કદાચ આછિદ્રામાં જ આવ્યો હશે. આછિદ્રામાં આવીને કહ્યું કે આછિદ્રાના મુખ્ય કોઈ માણસ હશે ને, એને કહ્યું કે આમાંથી ઓળખી બતાવો સાચો મણી હીરો કોણ છે ને કાચ કયો છે, ઓળખી બતાવો તો હું બધાય ગામોમાંથી લૂંટી લૂંટીને આવ્યો છું, 12 લાખ રૂપિયા મારી પાસે છે, કા 12 લાખ રૂપિયા આછિદ્રામાં દેતો જાઓ, કા આછિદ્રાવાળા મને 1 લાખ રૂપિયો આપી દે. એટલે આખા ગામમાં બધા ભેગા થયા, બધાએ તપાસ કરી. મોટા હીરાના જાણકાર હતા અને આજુબાજુમાંથી બોલાવ્યા, કોઈ ઓળખી શક્યા નહીં. કીધું કે 1 લાખ આપી દો. અને આ છિદ્રામાં કોઈ 1 લાખ આપવાના હતા ને, એવામાં એ જગ્યાએ કોઈ એક સુરદાસ માણસ આવ્યો. સુરદાસ માણસે હાથમાં બે લઈને કીધું, હું ઓળખી બતાવી. ઓલા બધાએ કે અમે આંધળા છે, નથી ઓળખી બતાવતા, આમાં કાચ કયો ને કયો હાચો મણી, બે એક સરખા જ હતા. એ હાથમાં લઈને બહાર ગયો, તડકામાં રાખતા આવ્યા અને પછી બપોરે 1 વાગે લઈ આવ્યો, હાથમાં લીધો. કીધું કે આ સાચો હીરો છે. કે કેમ? કે જે સાચો હીરો હોય ને તડકામાં તપે નહીં, ને કાચના હીરા હોય ને તપી જાય. એટલે એ જ બેઠો રહે જે સાચો હીરો હોય ને તપે નહીં, બાકી તડકો ગમે એટલો પડે ને. એટલે એક વૈષ્ણવ બ્રાહ્મણ ને મુખ્ય રાખીને આખું ભાગવત સંભળાવ્યું અને પછી તો એક પછી એક ગાંઠ પ્રેત બનીને આ ધૂંધુકારી વાંસની સોટીમાં બેસી ગયો. પહેલા દિવસે પહેલી ગાંઠ, બીજી, ત્રીજી, ચોથી, 7 દિવસ થયા, એટલે 7-7 ગાંઠ મુક્ત થઈ ગયો. આ ભૂત હતો એ ભગવાનનો દૂત બની ગયો, પ્રેત હતો એમાંથી ભગવાનનો પાર્ષદ બની ગયો. જેમ અગ્નિ સુકા સાથે લીલાને પણ બાળી નાખે ને, એમ જ મોટા મોટા પાપોને બાળી નાખે. અને એ સમયે એક વિમાન આવ્યું અને આ વિમાનમાં ધુંધુકારી બેસી ગયો, ભગવાન જેવો થઈને પાર્ષદ બનીને જતો હતો ને. ત્યારે બધાએ પૂછ્યું કે ભાઈ અમારો શું વાંક, અમે આખા ગામે કથા સાંભળી છે, આ એકની જ મુક્તિ? તો પાર્ષદો બોલ્યા, અદ્રઢં ચ હતમ જ્ઞાનમ. અદ્રઢ ન હોય ને જ્ઞાનનો નાશ થાય છે. તમે ખાલી કથા શ્રવણ કરી, પણ આ ધુંધુકારીએ એનું મનન પણ કર્યું છે. મહાત્માજી પધારેલા છે તાલીઓના નાદ સાથે. અને આ રીતે શ્રવણનો ભેદ છે. એટલે ફરી કથા બેસાડી, ફરી શ્રાવણ, પેલા અષાઢ મહિનામાં નોમના દિવસે બેસાડી હતી ને, હવે શ્રાવણ મહિનામાં નોમના દિવસે કથા બેસાડી. આખું ગામ સાંભળવા માટે આવ્યું છે અને આખું ગામ સાંભળવા માટે આવ્યું છે. અરે રાધે રાધે ગોવિંદ ગોવિંદ રાધે, રાધે રાધે ગોવિંદ ગોવિંદ રાધે, રાધે રાધે ગોવિંદ ગોવિંદ રાધે, રાધે રાધે ગોવિંદ ગોવિંદ રાધે. સાહેબ, સંતોને બોલાવવા કઠિન થાય, ક્યારેક લઈ આવો સંતો તમારા ગામમાં, ખબર પડશે કેમ બોલાવાય. પણ અહીંયા બધા આવશે એનું કારણ છે કે લોહી ચમક આય છે ને, લોખંડ ખેંચાઈને આવી જશે, લોખંડ ખેંચાઈને આવી જશે. અને મને એવું લાગે કે આ કથા થશે ને, ભગવાન નારાયણની તો પ્રતિજ્ઞા છે, મદ ભક્તા યત્ર ગાયંતિ તત્ર તિષ્ઠામિ નારદ. ભગવાનની પ્રતિજ્ઞા છે, નારદ જ્યાં મારા ભક્તો ગાય છે ને ત્યાં હું હાજર રહું છું. ન જાને કિસ રૂપ મે નારાયણ મિલ જાય, ઓલો નારાયણ ક્યાં રૂપમાં આવી જાય ખબર નથી, ક્યારે આવી જાય. કારણ કે ભગવાને પ્રતિજ્ઞા કરી, મારા ભક્તો છે ને ત્યાં જ્યાં ગાય છે ત્યાં હું આવીશ. અહીંયા ગાવાનું પણ છે. મી વૈકુંઠ યોગીનામ હૃદયેન ચ મદભક્ત તત્ર તિષ્ઠામિ નારદ. અને આ દિવસે
શ્રાવણ માસમાં નોમના દિવસે ફરી કથા શરૂ થઈ. આખા ગામે સાંભળીને આખા ગામ માટે વિમાન આવ્યા. બધા લોકો બેસીને જતા રહ્યા. અને આવી રીતે પાપીમાં પાપી ધુંધુકારીનો પણ મોક્ષ થયો. આનાથી મોટો પાપી હોય? મા બાપ ને કેટલા હેરાન, શું નથી કર્યું ધુંધુકારી? તો આપણે તો એટલા પાપી છે નહીં. ને આખા ગામની મુક્તિ થઈ ને એમ કદાચ આખું ગામ સાંભળે ને, એટલે સાતમા દિવસે વિચારોમાંથી મુક્તિ હોય જ. નબળા વિચારો જતા જ રહી, સાત દિવસ સાંભળો એટલે. એટલે આ આખી કથા ફિલોસોફીની કથા છે. તુંગભદ્રા એટલે માનવોની કથા છે, આત્મદેવ એટલે જીવાત્મા છે, ધુંધુલી છે એટલે કુતર્ક નામની બુદ્ધિ છે, અને આ રીતે ધુંધુકારી એટલે સુખનું ચિંતન કરનારો, અને ગોકર્ણ એટલે વિવેક છે. તમારે સાત ગાંઠ છોડવી હોય ને કથામાં બેસવું હોય તો સાત ગાંઠ છોડવી પડે. પેલા સ્ત્રીની આસક્તિ છોડવી પડે, પુત્રની આસક્તિ છોડવી પડે, ધંધો છોડવો પડે, પૈસા છોડવા પડે, કુટુંબ ઘર અને છેલ્લે ગામ પણ છોડો ને એમ છોડો તો થાય, તો સાત દિવસ કથા તમને મુક્તિ આપનારી બની. અને છેલ્લો છઠ્ઠો અધ્યાય છે ને એ સપ્તાહની વિધિ છે. કે સપ્તાહ કેવી રીતે કરવી? નારદજી પૂછે સપ્તાહ કેવી રીતે કરવી, સપ્તાહમાં ખર્ચો કેટલો થાય? નારદજીએ પ્રશ્ન પૂછ્યો અને સનતકુમારે કહ્યો, વિવાહે યાદૃશમ વિત્તમ તાદૃશમ પરિકલ્પયે. લગ્નમાં જેટલો ખર્ચો થાય એટલો ભાગવતમાં થાય, જેટલો ગોળ નાખો એટલું ગયડું થાય, અને જેટલો પ્રચાર કરો ને એટલો થાય કથાનો. આ છિદ્રાવાળાએ બહુ પોસ્ટરો લગાડ્યા ભાઈ, જ્યાં જોઈએ ત્યાં છિદ્રાના પોસ્ટરો, બહુ પ્રચાર કર્યો, બહુ. અને પ્રચાર થવો જોઈએ સાહેબ, સિગરેટની જાહેરાતના પોસ્ટરો લાગે, તમાકુની જાહેરાતના પોસ્ટર લાગે, તો કથાના પોસ્ટર કેમ ન લાગે? લાગવા જ જોઈએ. બધાય કે કથામાં ભપકો ભપકો કરવાની શું જરૂર, કથામાં જ ભપકો કરવાની જરૂરિયાત છે. કારણ કે ગોંડલના રાજાની મને વાત યાદ આવી ગઈ, ભાકુંભા. અને આ ગોંડલનો ભાકુંભા રાજા 35 ગામનો ધણી, અને એની સાથે એના ઠકરાણા એકવાર પાલખીમાં જતા હતા, એની સાથેની દાસી પણ બેઠી હતી. અને ગોંડલથી થોડાક બહાર નીકળ્યા ને ત્યાં ઘોઘાવદર ગામની બાજુમાં પહોંચ્યા ને, તાલીઓના નાદથી તમારો તો આ માળીનો ઉપકાર માનવો જોઈએ, જેને આછિદ્રાને આવો સંત આપ્યો, આવો સપૂત. કારણ કે જે માના ચરિત્રો આગળ આવશે ત્યારે હું કહીશ કે માં કોને કહેવાય. એટલે ભાકુંબાના ઠકરાણા જયારે ઘોઘાવદરની બાજુમાં પહોંચ્યા, એટલે પાલખીમાંથી પડદો ખોલીને ભાકુંબાના ઘરવાળા ઠકરાણે જોયું કે ઓ હોય, કોઈ રાજપુરુષ આવે, સફેદ ઘોડો, સફેદ આખા વસ્ત્ર, હાથમાં સોનાના કડા, ગળામાં સોનાના હાર, પાંચ છ આઠે આઠ આંગળીઓમાં સોનાની વીંટીઓ, પગમાં સોનાના કડાઓ, કોઈ રાજપુરુષ આવતો લાગે. એની દાસીએ જોયું કોઈ રાજપુરુષ નથી, આ તો ઓલો ભગતનો છે, દાસી જીવન ભગત છે. બધા ભગત ભગત કહે ને, એ દાસી જીવન છે. તો ઓહો, ભગત થઈને આવી ઠાઠમાઠ કે આવા દે બાજુમાં. જયારે નજીક પહોંચ્યા ને ત્યારે એને પડદો ખોલીને કહ્યું કે એ તમે ઓલા જીવન ભગત, જીવન ભગત તમે છો દાસી જીવન? તો કે હા. ભગત થઈને આવી ઠાઠમાઠ, રાજા જેવી સોનાના કળા ને સોનાના ચેન ને આ બધું પહેરો છો, એટલી બધી ઠાઠમાઠ? તો કે તમે કોણ છો? કે ભાઈ હું તો અહીંનો રાજા છે ને ગોંડલનો, એની ઘરવાળી ઠકરાણા છું, ભાકુંબાની ઘરવાળી છું. કે હા, તમારો ઘરવાળો કેટલા ગામનો ધણી છે તમારો પતિ? તો કે મારો પતિ 35 ગામનો ધણી છે. તો આણે કહ્યું 35 ગામનો જેનો ધણી હોય એની ઠાઠમાઠ આવી હોય તમારી, તો મારો પતિ તો જગત ધણી છે, એની ઠાઠમાઠ હોવી જ જોઈએ. એમ જગત ધણી દ્વારિકાધીશના કથાની ઠાઠમાઠ કેમ ન હોવી જોઈએ? હોવી જ જોઈએ. અને પછી નિયમો બતાવ્યા, કથા ક્યારે કરવી, કેમ કરવી, એના નિયમો બતાવ્યા. કથા કેવી રીતે કરવી? કથાનો પહેલો નિયમ છે કે ભદ્રા અને વ્યતિપાત નામનો યોગ ન હોય ત્યારે કથાનું મુહૂર્ત આપવું. ભદ્રા અને વ્યતિપાતમાં નામ આપવું, ખાલી એટલો જ. બાકી કથા ચૈત્રની વૈશાખની ગમે મહિનામાં કરી શકો કથા, પણ ભદ્રા અને વ્યતિપાત નામનો યોગ ન હોય ત્યારે કથા શરૂ કરી શકો. અને જ્યારે કથાનું તમે મુહૂર્ત લેવા જાઓ ત્યારે તમારે નાળિયેર લઈને જવું,
નાળિયેર એવા માટે કે નાળિયેર ભગવાન અહીં તમે હાથમાં નાળિયેર લઈને નાળિયેરની પ્રદક્ષિણા કરો ને પછી નાળિયેર રાખો, એનો મતલબ છે નાળિયેરનો કે પરમાત્મા ત્યાં નાળિયેરની અંદર જે મીઠું પાણી છે એનું તે રક્ષણ કેવું કર્યું, એ પાણી ઉપર ટોપરું, ટોપરા ઉપર કાચલી ને કાચલી ઉપર છોતા, જેમ નાળિયેરનું રક્ષણ કર્યું ને એમ અમારા વંશનું રક્ષણ કરજે, એટલે નાળિયેર રાખવાનું. અને નાળિયેર રાખીને પ્રદક્ષિણા કરવી, અને આખા આમાં નિયમ છે કે ઘ્રેતપાન કાં ઘી પીને આખી કથા સાંભળો, કાં દૂધ પીને આખી કથા સાંભળો, કાં એક ભૂંગતમ એક વાર જમીને આખી કથા સાંભળો, અને છેલ્લે એક ભૂંગતમ એટલે એક ટાઈમ ફલાહાર કરો ને એક ટાઈમ જમો, અને એમે ન થઈ શકે ને તો ફલાહાર ન કરી શકો તો ફૂલાહાર બે ટાઈમ સરસ એવું જમી લેવું. પણ ભોજનમ તુ વરમ મન્યે, ભોજન કરવું શ્રેષ્ઠ છે પણ કથા શ્રવણ કારકમ, કથામાં વિઘ્ન ન થતું હોય ને, જોકું ન થઈ જાવ તો બપોરે મન પડેલું જમી લેજો, જોકું ખાવા ન જોઈએ, ટૂંકમાં આળસ ન થવી જોઈએ, જમી લે પછી આળસ આવી જાય, એ આળસ ન આવે એના માટે જ આખી પ્રક્રિયા છે ઉપવાસ રહેવો, બ્રહ્મચર્ય પાડવું, પતરાવડીમાં ભોજન કરવું, જમીન ઉપર સોવું, વાસી ખોરાક ન ખાવો, અને છેલ્લા દિવસે યજ્ઞ કરવો. યજ્ઞ ન કરી શકો તો યજ્ઞ નિમિત્તનું દ્રવ્ય જવ તલ બ્રાહ્મણને દાનમાં આપવા. હોમ શક્તો બુધો હોમ્યમ દધ્યાત તત્ફલ સિદ્ધયે, અને છેલ્લે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો દોષ શમન માટે. અને આ ભાગવત કથા બીજે ક્યાંય નથી, સ્વર્ગે સત્યે કૈલાસે વૈકુંઠે, આ રસ બીજે ક્યાંય નથી, ફક્ત ને ફક્ત પૃથ્વી લોક ઉપર છે. અને જે આ કથા સનત કુમાર નારદની ચાલતી હતી ને એમાં કીર્તનની શરૂઆત થઈ, અને જેવી જ કીર્તનની શરૂઆત થઈ પ્રહલાદે કરતાલ લીધી હાથમાં, જે તમારા હાથમાં કરતાલ છે ને એ કરતાલ પ્રહલાદે લીધી, ઉદ્ધવે ઝાંઝ લીધી, નારદે વીણા લીધી, અને સ્વરના જાણકાર એવા અર્જુને આલાપ કર્યો, અને અર્જુન બલિ શ્રીહરિ બધા પધારા ને નાદ શરૂ થયો. પ્રહલાદ સ્તાલ ધારી તરલ ગતિયા ચોદ્ધવ કાશ ધારી વીણા ધારી સુર ઋષિ સ્વર કુશલ યતયા રાગ કરતા અર્જુનો ઇન્દ્રો વાદ વિનિન દમન કંગય ય ય ય સુગરા યત્રાગ્રે ભાવવસ્તા સરસરયા વ્યાસ પુત્રો બભૂ. એ સમયે ભક્તિ જ્ઞાન વૈરાગ્ય બધા આવી ગયા, નાચવા માંડી ગયા, પણ બ્રહ્માજી આવ્યા, ભગવાન શંકર આવ્યા, સાક્ષાત સુખદેવજી આવી ગયા ત્યાં, અને નારદ ની તો પ્રતિજ્ઞા કરી છે નારદ સામે, નારાયણ સ્વયં આવી ગયા, અને કીર્તન ચાલુ થયું. કુંજ મે બિરાજે ઘનશ્યામ રાધે રાધે, 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 શ્યામ રાધે રાધે ઘનશ્યામ રાધે રાધે, શ્યામ રાધે રાધે ઘનશ્યામ રાધે રાધે, શ્યામ રાધે રાધે ઘનશ્યામ રાધે, શ્યામ રાધે રાધે ઘનશ્યામ રાધે રાધે, કુંજ મે બિરાજે ઘનશ્યામ રાધે રાધે, કુંજ મે બિરાજે ઘનશ્યામ રાધે રાધે. સૂત અને શૌનક નો સંવાદ ચાલે, શૌનક ઉભા થઈ ગયા કે આ કથા ક્યારે ક્યારે થઈ, તો કે ભગવાન કૃષ્ણ કલીના 30 વર્ષ વીતી ગયા પછી ભાદ્ર મહિનામાં, ભાદ્રવા મહિનામાં શુક્લ નવમીથી શુકદેવજીએ કથા કરી, 200 વર્ષ વીતી ગયા પછી અષાઢ મહિના શ્રાવણ મહિનામાં ગોકર્ણ મહારાજે કથા કરી, અને 230 વર્ષ વતી ગયા ને કારતક સુદ નોમથી સનત કુમારે નારદજીને સંભળાવી એ આ કથા. યા દેવી સર્વ ભૂતેષુ કથા રૂપેણ સં
नमस्तस्ते नमस्तस्ते कुंज में भी राधे घनश्याम राधे राधे कुंज में भी राधे घनश्याम राधे राधे रहमत का झूमर सजा है तेरी रहमत का झूमर सजा है कमली वाले की महफिल सजी है महफिल सजी है बांसुरी वाले की महफिल सजी है बांसुरी वाले की महफिल सजी